હવે અમદાવાદ પોલીસ કમિશનરે આ વખતે ગરબા માટે 30 નિયમોની ગાઈડલાઈન બહાર પાડી છે. નમસ્કાર દર્શક મિત્રો, નવરાત્રિને હવે થોડાક જ દિવસો બાકી છે. 3 ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થશે અને 12 ઓક્ટોબર સુધી ગરબા રમાવાના છે. યુવા હૈયાઓમાં જબરજસ્ત થનગનાટ છે. બધાને ગરબા રમવાનો શોખ છે અને સોસાયટીઓ શેરીઓમાં પણ ગરબાની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે. લાઇટિંગો લગાવવાનું ચાલુ થઈ ગયું છે. અમદાવાદ પોલીસ કમિશનરે નવરાત્રિના ગરબા માટે 30 નિયમોની ગાઈડલાઈન બનાવેલી છે. એમાંથી મોટાભાગની જે ગાઈડલાઈન છે એ ગુજરાતના બધા શહેરોમાં પણ લાગુ પડતી જ હોય છે. તો પોલીસે શું ગાઈડલાઈન બહાર પાડી છે આયોજકો અને ખેલૈયાઓ બંને માટે, તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, નવરાત્રિ એ ગુજરાતનો સૌથી પ્રિય તહેવાર છે અને ગુજરાતી ગરબા એ ગુજરાતની સંસ્કૃતિ પણ છે. એટલે ગરબા રમવાનો બાળકોથી માંડીને વૃદ્ધો સુધી બધાને જ શોખ હોય છે. 3 ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થવાની છે, પણ આ વખતે રાજકોટના ગેમિંગ ઝોનની જે ઘટના બની એ પછી પોલીસ પહેલેથી જ વધારે એલર્ટ થઈ ગઈ છે અને આયોજકોને પહેલેથી જ એવું કહી દેવામાં આવ્યું છે કે એવા કોઈ વસ્તુઓ કે કપડાં યુઝ નહીં કરવા કે જેને કારણે આગ લાગી શકે, અને બધા આયોજકોએ ફાયર પ્રૂફ કે એવા જ યુઝ કર્યા છે કે જેમાં ફાયરની ઘટના બનવાના ચાન્સીસ ઓછા રહે. હવે અમદાવાદ પોલીસ કમિશનરે આ વખતે ગરબા માટે 30 નિયમોની ગાઈડલાઈન બહાર પાડી છે. એની અંદર એક એ છે કે પારદર્શક અથવા અશ્લીલતા ઉજાગર કરે એવા કપડાં પહેરીને ગરબા રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે શોર્ટ કપડાં કે કોઈ પારદર્શક કપડાં પહેરીને ગરબા રમવા નહીં જઈ શકાશે એવો એક નિયમ બહાર પાડવામાં આવ્યો છે. બીજું કે બેગ કે અન્ય વસ્તુઓ લઈને ગરબા રમવા નહીં જઈ શકાશે. રાત્રે 12 વાગ્યા સુધી જ લાઉડસ્પીકર અથવા માઇકનો ઉપયોગ થઈ શકશે, અને 12 વાગ્યા પછી લાઉડસ્પીકર કે માઇકનો ઉપયોગ કરવામાં આવશે તો આયોજકોની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે. આ નિયમમાં એવું લાગે છે કે આ જે નિયમ છે એ શેરી ગરબા સોસાયટીમાં જે લોકો રમે છે એના માટે લાગુ પડે છે, કારણ કે જે લોકો ડોમમાં કે બંધ હોલમાં રમવે છે એને અવાજ તો જતો નથી, એટલે એમને તો કોઈ ઇસ્યુ આવતો નથી. એટલે આ નિયમ સોસાયટી અને શેરીઓમાં જે ગરબા રમે છે એને વધારે લાગશે. આ નિયમની અંદર એક વાત એ બી કહેવામાં આવી છે કે કોઈ પણ ઘટના કે દુર્ઘટના બનશે તો એની જવાબદારી આયોજકોની રહેશે. એટલે કંઈ પણ બનશે તો સૌથી પહેલાં પોલીસ આયોજકોની બોચી પકડશે. બીજું એ કહેવામાં આવ્યું છે કે જે ગરબા રમવાની જેટલી કેપેસિટી હોય એટલા જ પાસનું વિતરણ કરવું, વધારે પાસની વહેંચણી કરવી નહીં. બીજું કે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ બંને અલગ રાખવા અને વધારે ગેટ રાખવા જેને કારણે આવવા જવામાં સરળતા રહે. બીજું આયોજકોને એમ કહેવામાં આવ્યું છે કે ગરબા રમવાનું જે જગ્યા છે ત્યાં ગેટ ઉપર બ્રેથ એનેલાઇઝર, એટલે કોઈ નશો કર્યો છે કે નહીં એ ચેક કરવા માટે બ્રેથ એનેલાઇઝર, CCTV તેમજ મેટલ ડિટેક્ટર પણ રાખવા ફરજિયાત છે. બીજો એક નિયમ એ કરવામાં આવ્યો છે કે ગરબા ગ્રાઉન્ડ કે સ્થળની આજુબાજુ ચારે તરફ આયોજકોએ વોચ ટાવર ઊભા કરીને ગરબાનું વિડીયો શૂટિંગ રોજે રોજ કરવું પડશે. ગરબાના 200 મીટરની આસપાસ ટ્રાફિક જામ નહીં થાય એની જવાબદારી આયોજકોની રહેશે, અને આયોજકોએ વોલિયન્ટરોને અને સિક્યુરિટી રાખવાની રહેશે ગરબાના જે આસપાસના 200 મીટરના વિસ્તાર છે એના માટે. મોટા સ્ટેજ માટે PWDનું સર્ટિફિકેટ ફરજિયાત લેવું પડશે. દરેક આયોજકોએ ગરબાની આસપાસ મેડિકલ સુવિધા, ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ આ બધાની વ્યવસ્થા રાખવી પડશે. આ આયોજન આ નિયમમાં એક એ નિયમ એ બી કહેવામાં આવ્યો છે કે મહિલા અને પુરુષોની જે એન્ટ્રી છે એ અલગ અલગ રાખવી, અને કોઈ સંજોગોમાં પાવર વીજળી કાપ થાય તો
સ્ટેન્ડ બાય તરીકે જનરેટર રાખવું. બીજું એ કહેવામાં આવ્યું છે કે શંકાસ્પદ વ્યક્તિ પકડાય અથવા શંકાસ્પદ વસ્તુઓ જો ગરબાના ગ્રાઉન્ડ કે ગરબાના સ્થળ પર દેખાય તો પોલીસને 100 નંબર એટલે 100 નંબર પર ડાયલ કરીને તરત જાણ કરી દેવી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.